નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, ઘર બેઠા ઓનલાઈન તમે પાન કાર્ડ કઢાવી શકશો. હા મિત્રો, આજ જે માહિતી છે કે તમારે કયા ડોક્યુમેન્ટ જોવે છે, આમાં કઈ રીતની જે પાન કાર્ડ કઢાવવાની પ્રોસેસ છે, કઈ વેબસાઇટ છે પાન કાર્ડ કઢાવવાની, તે બધી જ માહિતી જે છે તો એ તમને આ વિડીયો છે તેના દ્વારા તમને સમજાવવાના છે. અને તમારે આખી જ પ્રોસેસ પૂરી થયા બાદ ઓનલાઈન ઘર બેઠા તમે પાન કાર્ડ કઢાવી શકશો. મિત્રો, આજકાલ દરેક મોટી ખરીદીમાં પાન કાર્ડની જરૂર પડે છે, સાથે સરકાર પણ કાળા નાણાં પર લગામ લગાવવા માટે લોકોની ઇન્કમ ડિટેલ ચેક કરી રહી છે. મિત્રો, એવામાં તમે ઘર બેઠા ઓનલાઈન 115 રૂપિયા, માત્ર 115 રૂપિયામાં પાન કાર્ડ બનાવી શકો છો. એ જ તે ઘર બેઠા જ તમે બનાવી શકો છો, પાન કાર્ડ માટે ઓનલાઈન એપ્લાય કરી શકો છો. ઓનલાઈન એપ્લાય કરવા માટે NSDL પોર્ટ્સ WWW3, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો, તેના પર તમારે વેબસાઇટ ખોલવાની રહેશે. વેબસાઇટ જેવું તમે ખોલી દેશો, તરત જ સર્વિસનું જે ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી લેવાનું છે મિત્રો, અથવા તો જે લિંક છે તેના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે. તે લિંક તમે સ્ક્રીન પર જોઈ શકશો. મિત્રો, અહીં આપની બેઝિક જાણકારી છે, જેમ કે તમારું નામ છે તે નામ દાખલ કરો, મોબાઈલ નંબર દાખલ કરી દો, ઈમેલ આઈડી જમારું હોય છે તે તમારે અહીં દાખલ કરી દેવાનું છે. તમારા ડોક્યુમેન્ટને સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે, કે તમારું જે આધાર કાર્ડ છે તેવા જે ડોક્યુમેન્ટ જે માગે છે તેને સ્કેન કરવાના રહેશે. ફી ઓનલાઈન જમા કરાવો, કે જે મિત્રો આ ફી છે તે તમારે ઓનલાઈન જમા કરાવવાની રહેશે, કે જે આના આ જે સાઇટ છે તેના દ્વારા જ તમારે જમા કરાવી દેવાની. આ બીજી રીતે પણ તમે પાન કાર્ડ માટે એપ્લાય કરી શકો છો, કે જે સ્ક્રીન ઉપર તમને વેબસાઇટ દેખાય છે તેના ઉપર તમારે જવાનું છે. ડાબી બાજુએ ઉપર પાન ઓપ્શન પર જઈને એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરી દેવાનું છે. અહીં NSDL કે UTIITSL દ્વારા ફોર્મ ભરીને જમા કરાવી શકો છો. અહીં ફી ₹96 છે, ઓલા પણ 115 રૂપિયા હતા, તો અહીં અહીંયા 96 રૂપિયા જ છે. તો મિત્રો, વધારે બેનિફિટ તમને આમાં જ મળશે. વેબસાઇટ પર ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા પેમેન્ટ કરી શકો છો. મિત્રો, કે જે તમે નેટ બેન્કિંગ હોય છે, પેટીએમ છે, ડેબિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે, તેના દ્વારા તમે આપણું જે પેમેન્ટ છે તે કરી શકશો. મિત્રો, તેમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં થાય. મિત્રો, પેમેન્ટ થયા બાદ તેમને એપ્લિકેશન જમા થઈ ગયા બાદ ટેકનોલોજી ફોર્મની પ્રિન્ટ આઉટ લઈને તેના પર પોતાના ફોટો લગાવવાનો રહેશે, તેમાં સહી પણ કરવાની રહેશે તમારે. તે સાથે જ બધા જરૂરી દસ્તાવેજો તમારે કુરિયર અથવા સ્પીડ પોસ્ટ દ્વારા NCDL અને UTIITSLને મોકલવાના રહેશે. આ ઓનલાઈન એપ્લાય કર્યાના 15 દિવસો દરમિયાન પહોંચી જવા જોઈએ. જરૂરી ડોક્યુમેન્ટ, તાજેતરમાં લેવાના 2 કલર ફોટો, કે જે તમારે જે ડોક્યુમેન્ટ કયા કયાની જરૂર પડશે તે તમને આ વિડીયોમાં જણાવું છું. મિત્રો, કે સૌથી પહેલાં તમારે 2 જે પ્રિન્ટ ફોટો હોય છે તે લેવાના છે, આઈડેન્ટિટી પ્રૂફ સેલ્ફ આઈડેન્ટિફાય ફોટોકોપી લેવાની છે, એડ્રેસ પ્રૂફની સેલ્ફ આઈડેન્ટિફાય ફોટોકોપી. ઓકે, આઈડેન્ટિફાય પ્રૂફ માટે કોઈ પણ એક ચાલે. સ્કૂલ છોડ્યાનું જે પ્રમાણપત્ર હોય છે તે પણ તમારે સાથે રાખવાનું છે, 10મા ધોરણનું પ્રમાણપત્ર રાખવાનું છે, કોઈ સરકાર માન્ય સંસ્થા દ્વારા મેળવેલી તમે જે ડિગ્રી હોય છે તેનું જે સર્ટિફિકેટ હોય છે તે તમારે સાથે રાખવાનું છે, પાસપોર્ટ સાઇઝના જે ફોટાની વાત કરીએ આપણે, વોટર આઈડેન્ટિટી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, રાશન કાર્ડ, તે આ બધી વસ્તુ જે છે તે તમારે ખાસ સાથે રાખવાની છે. તો મિત્રો, આની જે નોંધ છે તે તમને હું જણાવું છું. જો બાળકનું પાન બનાવડાવવો હોય તો તેમાં માતા પિતા અને આઈડેન્ટિટી પ્રૂફ આપી શકો છો, કે માતા પિતાનું આઈડેન્ટિટી પ્રૂફ તમે આપી શકો, એડ્રેસ પ્રૂફ માટે કોઈ પણ એક ચાલે, ફોન બિલ છે, લાઇટ બિલ છે, બેંક પાસબુક છે, પાણી બિલ છે, ક્રેડિટ કાર્ડનું સ્ટેટમેન્ટ, એમ્પ્લોયમેન્ટ સર્ટિફિકેટ છે, ભાડાની રસીદ હોય તો પણ ચાલશે. ઓકે, કઈ રીતે મળે છે, તૈયાર પેન કાર્ડ, કે જે એની પ્રોસેસ છે, તમને પાન કાર્ડ જે છે તે કઈ રીતે મળે છે તેની પ્રોસેસ તમને સમજાવી દો. ફોર્મ ભરીને જમા કરાવ્યા બાદ, કે ફોર્મ ભરી દીધું પછી જમા કરાવ્યા બાદ 15 થી 20 દિવસોમાં, 15 થી 20 દિવસોની વાત છે, દ્વારા તમારા પોસ્ટમાં કે તમારા ઘરે પોસ્ટ ટપાલ દ્વારા તમારા ઘર સુધી પહોંચી જશે, કે તમે જે સરનામું અંદર દાખલ કર્યું છે તેના દ્વારા તમારા ઘર સુધી પહોંચી જશે. તેમાં કોઈ પ્રકારની કોઈ મૂંઝવણ રાખવાની જરૂર નથી. ફી
1 જુલાઈ 2017થી ભારતમાં પાન ડિસ્પેચ કરવા માટેની ફી ₹110 છે, વિદેશ મોકલવાની ફી ₹1,020 છે. શું શું છે પાન કાર્ડ? શા માટે જરૂરી છે પાન કાર્ડ? તેના વિશે તો મિત્રો આપણે વાતો કરી લઈએ કે જે આ પાન કાર્ડ છે તે શું શું આપણને ઉપયોગી થાય છે, શું શું આપણને લાભદાયક થાય છે તેના વિશે આપણે વાતો કરી લઈએ. પરમેનન્ટ એકાઉન્ટ નંબર 10 ડિજિટલનો એક નંબર હોય છે, તે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ઇસ્યુ કરવામાં આવતો હોય છે. તમારો એડ્રેસ બદલાય અથવા તો તમારું રાજ્ય પણ બદલાય તો પણ તમારે પાન કાર્ડ નંબરની જરૂર પડે છે મિત્રો. ખાસ આ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો, પાન કાર્ડની ક્યાં ક્યાં જરૂર પડે છે મિત્રો, કે તમે આનાથી અજાણ હો તો ખાસ આ વિડીયોને પૂરો જોજો. ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટે પણ પાન કાર્ડની જરૂર છે, કે મિત્રો બેંક એકાઉન્ટ દ્વારા તમે ઇન્કમ ટેક્સ ભરવા માગતા હો તો પણ પાન કાર્ડની ખાસ ખાસ જરૂર પડશે મિત્રો. જો કોઈની વાર્ષિક આવક ટેક્સેબલ છે તો પણ પાન કાર્ડ કરાવવું અનિવાર્ય છે. એવા લોકો જો એપ્લોયમેન્ટ રેન્ટ પાન કાર્ડ ઉપલબ્ધ નથી કરાવતા તો એપ્લોયમેન્ટ તેમને સ્ટેપ રેટ અથવા 20%માંથી જે વધુ તે દરે ટેક્સ કાપી શકે છે. ઇન્કમ ટેક્સ જો ટેક્સેબલ નથી તો પેન લેવું અનિવાર્ય નથી, પરંતુ બેન્કિંગ અથવા બીજી ઘણી જગ્યાએ ફાઇનાન્સિંગ ટ્રાન્ઝેક્શન કામો માટે પણ બેંકની જરૂર કે જે આ પાન કાર્ડની બેંકોમાં જરૂર પડતી હોય છે, માટે પાન કાર્ડ જરૂરી છે મિત્રો. આજકાલ આપણે જોઈએ તો પાન કાર્ડની ખૂબ જ જરૂર પડે છે અને તે ખૂબ જ જરૂરી છે, માટે પાન કાર્ડ દરેક લોકોએ લઈ લેવું જોઈએ, ખૂબ જ જરૂરી છે મિત્રો. તો મિત્રો આ જે માહિતી હતી તે આપણને મળી છે કે જે 4K મસ્તી જે વેબસાઇટ છે તેના દ્વારા આપણને મળી છે, ગૂગલ દ્વારા અમને મળી છે. અને આ માહિતી છે તે અમે હું જીગર ધામેલિયા ન્યૂઝ તમારી સુધી ખાલી તમને માહિતી પહોંચાડી રહ્યો છું મિત્રો. તો મિત્રો આ માહિતી તમને કેવી લાગી? તમે કોઈ નવી માહિતી જાણવા જ માગતા હો તો આપણી યુટ્યુબ ચેનલ જે છે તેને સબસ્ક્રાઇબ કરો. અને મિત્રો તમે શેના વિશે માહિતી જાણવા માગો છો, શું શું તમારે માહિતી જાણવી છે, તે પ્લીઝ અમને કમેન્ટ બોક્સ જે છે નીચે ત્યાં કમેન્ટ બોક્સમાં જઈ કમેન્ટ કરો, જેથી તમે જે કમેન્ટ કરશો તેના તેવો વિડીયો અમે અપલોડ કરીશું મિત્રો, અને તમારી સુધી વિડીયો પહોંચાડવાના અમે પ્રયત્ન કરતા રહીશું. તો ચાલો મિત્રો હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું. બાય બાય.